नमस्कार विद्यार्थी मित्रों, विषय गुजराती धोरण सात। धोरण सात नी अंदर एकम एक थी छ आपणे शीखी गया। हवे आजे आपणे शीखीशुं एकम सात, जेनुं नाम छे जीवन पाथेय। जीवन पाथेय एटले कि जीवनने उपयोगी भाथुं, जेना लेखक छे दत्तात्रेय बालकृष्ण कालेलकर काका साहेब। लेखन जगतमां तेओ काका साहेबना नामे प्रख्यात छे। तेमनो जन्म ईस्वीसन 1885 અને મૃત્યુ ઈસવીસન 1981 થયું હતું। કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા આ ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો। ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતનું બિરુદ આપ્યું। તેમના ચિંતનલક્ષી પણ રસાળ લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે। હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ વગેરે તેમના જાણીતા ગ્રંથો છે। તેમણે જે ગુજરાતી સાહિત્યની અંદર પ્રદાન કર્યું છે તેના અહીં નામ આપવામાં આવેલા છે। સ્મરણયાત્રા નામની એમની આત્મકથામાં એમના બાલ્યકાળમાં નમણા સુરેખ રેખાચિત્રો છે, તેમાંથી લેવાયેલા જીવન પાથેમાં પ્રામાણિકતાનો પહેલો પાઠ તેમણે પિતાજી પાસેથી કેવી રીતે શીખવા મળ્યો તે તેમણે વેધકતાથી વર્ણવ્યું છે। પૈસા પ્રત્યેના બાળ સહજ આકર્ષણથી પ્રેરાઈને તેમણે પિતાજીને એવું સૂચન કર્યું જે તેમની કલ્પના શક્તિની બહાર હતું। પુણ્ય પ્રકોપમાં તેઓ પુત્રને જે વાત કહે છે તેમાં તેમને જીવનભરનું શિક્ષણ મળે છે। આ એકમની અંદર તેઓ પોતાના પિતાજી પાસેથી શું શીખ્યા અને જીવન શિક્ષણનો બોધ તેઓ કેવી રીતે પામ્યા તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે। તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 40 ઉપર જે એકમ છે એને આપણે આજે હવે સમજીએ। મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચી શક્યો, બાકીના બધા જ વચમાં ક્યાંક અટકી ગયા। અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ બર ના આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા। એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો। હું મનમાં ચીડાતો, વાંક બીજાનો ને સજા મને થાય છે, પણ મેં કશું કહ્યું નહીં। જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાખ જામી। તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા। એ પરીક્ષાનું પણ છેલ્લું વર્ષ હતું, એમાં પણ હું પાસ થયો। એટલું જ નહીં પણ મારો નંબર ઠીક ઠીક ઊંચો આવ્યો। આ બે પરીક્ષાને જોરે મેં કોલેજમાં જવાની માગણી કરી, છતાં પિતાશ્રી એકના બે ન થયા। આખરે મેં એમને કહ્યું, તમે જાણો છો કે હું મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે, મને ઇજનેરી લાઇનમાં જવા દો, પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય જ નહીં, એટલે એક જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ। મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને તેમણે મને કોલેજમાં જવાની રજા આપી। હવે લેખકના બીજા ભાઈઓ છે એ નથી ભણતા, એમાંથી એક જ ભાઈ એવા છે કે જે BA સુધી પહોંચી શકે છે। એમના પિતાજી કેળવણી એટલે કે શિક્ષણ અંગ્રેજી શિક્ષણની પાછળ તેઓ ખૂબ ખર્ચ કરે છે, છતાં પણ તેમની ઉમેદ એટલે કે ઈચ્છા, તેમની આશા પૂરી થતી નથી। એટલે એમણે નક્કી જ કરેલું કે હવે આ બધાની પાછળ મેં આટલો બધો ખર્ચ કર્યો છે તો દત્તુ એટલે કે કાકા સાહેબ કાલેલકર કહે છે કે દત્તુને તો હવે કોલેજમાં નથી જ મોકલવો। પરંતુ લેખકશ્રીની ઈચ્છા આગળ ભણવાની હતી એટલા માટે તેઓ મનની અંદર ખૂબ ગુસ્સો કરે છે અને વિચારે છે વાંક એટલે કે ગુનો, બીજાનો ગુનો અને સજા મને શેના માટે થાય છે। અને પછી એમણે ખૂબ મહેનત કરી અને મેટ્રિકની પરીક્ષા એમણે પાસ કરી લીધી। પ્રથમ પ્રયત્ને જ પાસ કરવાથી શાખ એટલે કે આબરૂ કંઈક એમના પિતાજીના મનમાં પણ થોડીક આશા જાગી, છતાં પણ તેઓ પોતાના પિતાજી પાસે આગળ ભણવાની માંગણી કરે છે તો એમના પિતાજી એમને ના પાડે છે। પરંતુ અંતે તેઓ એમના પિતાજી એમને ભણાવવા માટે તૈયાર થઈ જાય છે, પણ એમને અંગ્રેજી અને ગણિત સારા હોવાથી એન્જિનિયરિંગ લાઇનમાં જવું છે। પ્રીવિયસ એટલે કે અગાઉની પરીક્ષા પાસ કર્યા વિના એન્જિનિયરિંગ કોલેજમાં જવાય નહીં, એટલે તેઓ એક વર્ષ આર્ટ્સ કોલેજમાં જઈ અને અંતે તેમના પિતાજી એમને ભણાવવા માટે તૈયાર થઈ જાય છે અને એની રજા આપે છે। BA LLB છોડી LCE પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતાં પણ મને શરમ ઉપજે છે। મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે કંઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ, અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? BA LLB એટલે કે જે કાયદાની પરીક્ષા આવે છે એ છોડી દઈ અને LCE એટલે કે એન્જિનિયરિંગની જે ડિગ્રી મળે છે એ પરીક્ષાની પાછળ એ પાસ કરવી, વિચાર શૃંખલા એટલે કે વિચારોની હારમાળા, એમને એ બધું યાદ કરતાં પણ શરમ આવે છે।
અને વિચારે છે કે આપણે કંઈ વેપારી લાઈનમાં જઈ શકીએ એટલે આપણે પૈસાવાળા પણ નથી અને વેપાર જગતમાં એટલી પ્રતિષ્ઠા પણ નથી, તો હવે શું કરવું? નોકરી કરતાં પગાર કેટલો મળવાનો છે? લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને બીએ એલએલબી થઈશું તો મામલતદાર કે મુનસફ થવાશે, એ લાઈનમાં ખૂબ જ લાંચ મળે છે. હવે મુનસફ એટલે કે દિવાની ન્યાયાધીશ એટલે કહે છે કે આ પરીક્ષા પાસ કરીશું તો લાંચ લેવાવાળી વ્યક્તિ બનવાના છે, પણ તેને માટે પ્રજાને કનડવી પડે છે અને અન્યાય કરવો પડે છે, એ તો આપણને ગમે નહીં, એના કરતાં એલસી થઈશું, પહેલાં 3 નંબરની અંદર આવીશું તો જોત જોતાનામાં એન્જિનિયર થઈ જઈ શકીશું. મોટા મોટા આલિશાન મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા, એ મજા તો આખો જન્મારો મળશે. ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાભો લેવાશે અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર છેતરાશે. પ્રજાને કનડવાનું એમાં ના હોય. અધર્મમાં પણ ધર્મબુદ્ધિ હું સાચવું છું એ ખ્યાલથી જ હું મગરૂર રહેતો હતો. આ વિચાર અનેકવાર મનમાં આવતા પણ કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી. ઘણા બધા વિચાર લેખકો કરે છે, પરંતુ એમને વિચારે છે કે હવે આ લાઈન એન્જિનિયરિંગની લાઈનની અંદર બહુ કંઈ મને તકલીફ નથી પડવાની અને પ્રજાને પણ કનડવાનું આની અંદર આવતું નથી, એટલા માટે પોતે બુદ્ધિથી કામ લઈ અને વિચારે છે કે હું આની અંદર મગરૂર એટલે કે મશગુલ, એને એમ વિચારે છે કે હું એની અંદર જ એ જ ખ્યાલથી સતત વિચાર કરું છું. જે દિવસ હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસ તરીકે 3-1 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા. પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. હવે પિતાજી પણ તેમના કોલેજમાં જ્યારે જવાના હોય છે ત્યારે પિતાજી પણ ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા સાથે લઈને જાય છે. પ્રોમિસરી નોટ એટલે કે સરકારના રાજ્યના કામ માટે જ્યારે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે એના માટે એક બાંયધરી પત્ર લખી આપવામાં આવે છે, જેને પ્રોમિસરી નોટ કહેવામાં આવે છે. પછી સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું. મેં પિતાશ્રીને કહ્યું, નોટોના ભાવ તો રોજ બદલાય છે, આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું, રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું, કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે. હવે અહીં લેખકને કંઈક ઊંધું વિચાર આવે છે કે આપણે આવી રીતે કરીશું તો સરકાર પણ આની અંદર છેતરાઈ શકે છે અને આપણે પણ પૈસા મળી શકે છે. એટલે પિતાશ્રીએ મારી આ વાત શાંતિથી સાંભળી એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો. એની એક ક્ષણે મને કલ્પના સરખી ન હતી. મેં માન્યું કે મારી સૂચનાની શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે. હવે લેખકના પિતાશ્રી લેખકની આ વાત સાંભળીને કંઈક વિચારમાં પડી ગયા. થોડી વાર પછી પિતાશ્રીએ ગડગડા થઈને કહ્યું, દત્તુ મેં માન્યું નહોતું કે તારામાં આવી હિંમતા હશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા, એટલે કે આપણે જે વ્યક્તિની પાસે કામ કરીએ છીએ એને આપણે ક્યારે છેતરવું જોઈએ નહીં. હિંમતા એટલે કે અધમ કૃત્ય, હલકાપણું. તારા વિચારોમાં આવું હલકાપણું હશે એ મને ખબર નહોતી, મેં એવું માન્યું જ નહોતું. અને આ વાતનો અર્થ એ થાય છે કે આપણે જેનું અન્ન ખાઈએ છીએ એને જ છેતરવાની વૃત્તિ થાય છે. તારી કેળવણી પર ધૂળ છે. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનવો. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ? તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનું છે ને, એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું છે? કહે છે કે આટલા ભણી ગણીને જો આપણે આવા વિચારો આવતા હોય તો એના ભણવાનો કોઈ જ અર્થ નથી. એટલે લેખકના પિતાશ્રી કહે છે કે તું આવું બધું વિચારે અને આવા હલકા વિચારો કરે એનાથી તો તું આગળ ન ભણે એ સારું છે. એટલે લેખકને કહે છે કે તું અહીંથી જ પાછો ચાલ્યો જા. હું સડક થઈ ગયો. ગાડીમાં આખી રાત મને ઊંઘ ના આવી. સવારે ધૂના પહોંચ્યો તે પહેલાં મન સાથે નિશ્ચય કર્યો કે હરામના ધનનો લાભ કોઈ કાઢે નહીં કરું, પિતાશ્રીનું નામ અહીં નહીં લજવું. પિતાશ્રીએ શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો. કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી. અહીં જોયું મિત્રો કે અહીં લેખક પોતાના પિતાશ્રી પાસેથી આટલા રસ્તાની અંદર ઘણું બધું શીખી ગયા કે ક્યારેય કોઈની પણ હરામની વસ્તુ લેવી નહીં અને હંમેશા આપણે જે કાર્ય કરીએ છીએ એ ઈમાનદારીપૂર્વક કાર્ય કરવું. તેથી લેખક કહે છે કે મને મારા પિતાજી પાસેથી આ સરસ મજાની કોલેજમાં જતાં પહેલાં જ આ શિક્ષણ મેળવી લીધું. હવે આ એકમ આપણે સમજી ગયા.
આ એકમ પછી જે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો આવે છે એ આપણે પછીના વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.